नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 में आपणे पाठ 16 चालू छे तेमां आगळ जोईए। जे नायक मुलाकात लीए छे घणा बधा मगजमां विचारो आवे छे, कारण के अनाथ आश्रम जोया पछी घणा बधा विचार आवे छे कि जेनी साथे हूँ रहेवा माँगू छूँ बराबर, ए कोण हशे, शू कांई એની કાંઈ જ ખબર નથી। એટલે કે છે કે આ ડિસ્ટ્રિક્ટ હોમ જોયા પછી ઘણા બધાની પરિસ્થિતિ આવી થઈ જાય છે, આવીને મળતા હોય છે અને પછી એની પરિસ્થિતિ આવી થાય છે। કેમ આવા થઈ ગયા? તો કે અમસ્તો જ મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી, કે આમ હશે તો તેમ હશે, મગજમાં અનેક વિચારો આવે છે, ઘણા બધા દોષ એનામાં નથી, છતાં પણ નાયકને લાગે છે। પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો, અંધારું છે ગમે ત્યારે જોવે છે, છતાં પણ નાયકને એમનો આકાર તો આકર્ષક જ લાગે છે। એના બોલમાં નરેશ સાલસતા અને પ્રેમાળ પણ સંભળાયું, મીઠું મધુરું બોલે છે, લાગણીસભર બોલે છે, એટલે લેખકને નાયકને ગમી જાય છે। કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો ના કામયાબ બન્યા, કંઈક ભૂલ કંઈક ખામી શોધવા માટે જાય પણ એ પ્રયત્નો કરવા છતાં એમાં ક્યાંય મળતું નથી। સવારે જે દેખાતી હતી, જાણી હતી, એથી વધુ સરસ મજાની સારી આકર્ષક જણાતી હતી, જ્યારે જ્યારે જોવે છે ત્યારે હંમેશા એને સારી લાગે છે। એ પણ ચૂપચાપ ચાલી રહી હતી, બરાબર બીસ બંને સાથે બધા જોવા જાય છે ત્યારે એ પણ બોલતી નથી। મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગઢ ચાલી રહી છે, કંઈક માથાકૂટ મગજમાં કંઈક ચાલી રહ્યું છે કે શું કરું શું નહીં, શું જવાબ મળશે નાયકનો, એ મગજમાં ખૂબ બધું વિચારી રહી હતી અને નાયક પણ વિચારતો હતો। એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો, એકાએક બોલે છે, જુઓ મારે તમને એક અગત્યની વાત કહેવાની છે, તમે કોઈ પણ નિર્ણય લો તે પહેલાં મારે તમને એક અગત્યની મહત્ત્વની વાત કહેવી છે, તો તમે એ સાંભળો અને તે પહેલાં એ વાત તમે કોઈ પણ નિર્ણય લ્યો તે પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું, બરાબર, તમને મને એને હા પાડો કે ના પાડો કે ગમે તે નિર્ણય લ્યો એમાં કાંઈ વાંધો નથી, પણ હું તમને મારી વાત સત્ય હકીકત જે છે એ હું તમને કહું છું, રજૂ કરું છું, કહેવા માગું છું। નાયક તરત કહે છે, હું સમજી ગયો કે એ કઈ વાત મને કહેવાની હતી, જે જે એના જીવનની મહત્ત્વની અગત્યની વાત હતી, એ કદી નહોતું ધડક્યું એમ આજે પોતાનું હૃદય ધકધક થઈ રહ્યું હતું। મારા રૂંગટા રોમાંચનો ઉભી રહ્યા હતા, રૂમાણ આપણે કંઈ ઊભા થઈ ગયા, એમ જે કહેવાની હતી નાયિકા વાત એ સમજાઈ ગયું કે પોતે કઈ રીતે ઉછેર થયો છે, ક્યાં ઉછેર થયો છે, પોતે કેવી રીતે છે, એની કઈ આખી જીવન કહાનીની વાત એ પોતે નાયક સામે શરૂ કરે છે। મારું જીવન એક અનોખી કહાણી છે, મારું નામ મારી કથા કહી દે છે, મારી આખી એક વાત એક જુદી જ છે બધા કરતાં, બરાબર એક અનોખી જ છે અને એ મારું નામ છે ને, એ મારી આખી કથા તમને જીવને કહી રહી। મારે ઘર નથી, મા બાપ નથી, સ્વજન નથી, કોઈ નથી, જે છે એ મારો આશ્રમ છે, અમાને પણ મારા મા બાપ છે, દુનિયાના વ્યવહારની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે, ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ એ મારા સ્વજનો છે, બરાબર અમ્માને અપ્પા એ મારા મા બાપ છે, મારી નાત, મારું ગોત્ર, મારી જાતિ કશાની મને ખબર નથી, હું એક કાદવનું ફૂલ છું, પણ તમે ને તે હું રજ માત્ર હીન ગણતી નથી, છતાં હું મારી જાતને રજ માત્ર હીન ગણતી નથી, કારણ કે બલકે મને એનું ગૌરવ છે, મારા પૂર્વગ્રહો ધીમે ધીમે બધા જ ઓગળતા ગયા, નાયકના રહી રહીને મારા હૃદયમાં પ્રેમ જાગી ગયો, ઉત્પન્ન થઈ ગયો, ઉઠી રહ્યો હતો। કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી, ગમે તેના મેળો હોત, ગમે તે સાથે હોત, આવી રીતે કોઈ કહી શકત, જે આ ઉદાત્ત સંસ્કારની નિશામાં પ્રયાણમાં જે એને વાત કરી છે એ કોઈ કહી શકે શું, એ આ ખાનદાની નથી શું, એનામાં કેટલું સરસ છે, ઉદાત્તપણું છે, હું ઉર્મિલ બની ગયો, ભાવુક બની ગયો, પંકજમની સુંદરતા, એના અવાજ, એની મીઠાશ, એની આત્મીયતા, એની લાગણી, બરાબર એની સુગંધ, એની વ્યક્તિત્વની આકર્ષકતા બધું જ મારા મનમાં તરી રહ્યું, બધું જ જોતાં એને ખૂબ જ
આનંદ આવે છે કે જે વ્યક્તિ પોતાની વાત કરી, એક વાત પૂછું તમને, હું બોલ્યું ને અટકી ગઈ, બધી વાત કરે છે ને કહે છે ત્યારે તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ? મેં કાંપતા સ્વરે પૂછ્યું, તમે મને સ્વીકારશો? શું 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 સ્વીકાર શબ્દ આખો બોલી શકતી નથી, ના હા એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ, ખૂબ આનંદિત થઈ ગઈ, એ ગડગડી બની ગઈ, એનો અવાજ પણ ગડગડો બની ગયો, અત્યાર સુધીમાં કોઈ આવું કીધું નહોતું, એની વાચા મૌન બની ગઈ, એને નજીક આવી, મારા હાથ પકડી લીધા, એની આંખમાંથી આંસુ સરી રહ્યા હતા, બરાબર, અને એનું હૈયું પણ દ્રવી ઉઠ્યું હતું, એ થોડી સ્વસ્થ બની, બોલી, સાચે તમે મને સ્વીકારશો? હું આ ઉત્તર માટે તૈયાર નથી, કારણ કે તમે આવ્યા પહેલાં કેટલા બધા આવી ગયા, આ જવાબ મને મળેલો નથી, એટલે કાંઈ વાંધો નહીં. વિદ્યાર્થી મિત્રો, ખૂબ મજાનો પાઠ છે, હવે થોડો છેલ્લે એન્ડ બાકી છે, આપણે પછી જોશું, એક એક વાક્યના પ્રશ્નો અને શબ્દાર્થ નોટબુકમાં નોંધ કરશો, બધા વિડીયો જોશો, ફરીને આ કોર્સ રિપીટ થશે નહીં એટલું યાદ રાખજો, એટલે ખૂબ મજાથી જોજો. બસ અત્યારે વિરામ.